हेलो, गुड मॉर्निंग, वेलकम टू फन एंड लर्निंग स्कूल। केम छो? बधा मजामां छो ने? आजे आपणे धोरण 5 विषय गुजरातीमां पार्ट 10 फूलनी सजा एमां पार्ट 1 એટલે કે આઈડિયલ બુકની અંદર જોઈશું। આપણે પાર્ટ ભણી ગયા ને, હવે આપણે आइडियल बुक ने अंदर आगर जो इशू प्रश्नोत्तरी, तो चालो अपने जुए। चालो या 10 फूलनी सजा। अपने अब्राहम लिंकन विषय पाठ जोई गया ने। शिक्षक अने अब्राहम लिंकन वच्चे बातचीत चालती हती, संवाद एना विषय अपने प्रश्न जुए। फूलनी सजा कदना लेखक नु नाम जणावो, तो क्यूँ नाम हतु? फूलनी सजा प्रकाशलाला। कोण हतु? प्रकाशलाला। 2 नंबर, फूलनी सजा कदनो प्रकार कयो छे? तो नाटिका छे। कोण छे? नाटिका। 3 नंबर, फूलनी सजा कदमा कोनी वात करवामां आवी छे? तो कोनी वात करवामां आवी छे? अब्राहम लिंकन ना जीवननी, महात्मा गांधी नथी, સ્વામી વિવેકાનંદ નથી, ગોપાલ કૃષ્ણ પણ નથી। તો આપણે અહીંયા અબ્રાહમ લિંકન જે 4 વિકલ્પો આપ્યા છે ને, એમાંથી સાચો વિકલ્પ આપણે શોધીને ટીક કરવાનો છે। ચાલો પ્રશ્ન 4 જોઈએ। ફૂલની સજા નાટિકામાં પહેલા દ્રશ્યમાં કઈ જગ્યાનું વર્ણન કરવામાં આવ્યું છે? તો તમે જુઓ તો ફૂલની સજા એ નાટિકામાં શાળાના ટીચર્સ રૂમનું વર્ણન કરવામાં આવ્યું છે। હવે જોઈએ પ્રશ્ન 5। ટીચર્સ રૂમમાં પ્રવેશતા પહેલા બાળક વિદ્યાર્થી અબ્રાહમ લિંકન શિક્ષકને શું પૂછે છે? મે આઈ કમિન સર? આ પ્રશ્ન ટીચર્સ રૂમમાં પ્રવેશતા પહેલા બાળક વિદ્યાર્થી લિંકન શિક્ષકને પૂછે છે। 6 નંબર, લિંકન ભણવાની સાથે સાથે નોકરી કરે છે, કારણ આપો। લિંકનના મા બાપને તેના શિક્ષણનો ખર્ચ પરવડે તેમ નથી, માટે લિંકન ભણવાની સાથે નોકરી કરે છે। અહીંયા જોઈએ પ્રશ્ન 7। શિક્ષકને કેવા વિદ્યાર્થી માટે ગર્વ છે? કેવા વિદ્યાર્થી માટે? પરિશ્રમી, મહેનતુ, જિજ્ઞાસુ વિદ્યાર્થી માટે ગર્વ છે। હા, તમે પણ પરિશ્રમ મહેનત કરો છો ને, હા, એ બાળક માટે ગર્વ હોય છે। 8 નંબર જોઈએ, અબ્રાહમ લિંકન સાહેબ પાસે કેમ આવ્યો હતો? આ પ્રશ્ન આગળ પણ આપણે જોઈ ગયા છે। શિક્ષક ગઈકાલે ક્લાસમાં જે પાઠ શીખવ્યો હતો તે અબ્રાહમ લિંકનને વધુ જાણવાની જિજ્ઞાસા હતી, તેથી તે વિશેની બીજી કોઈ ચોપડી હોય તો તે લેવા માટે લિંકન સાહેબ પાસે આવ્યો હતો। લિંકન કેવો હતો? જિજ્ઞાસી વિદ્યાર્થી હતો, તેથી તેને વધારે જાણવાની ઈચ્છા હતી। પ્રશ્ન 9, પુસ્તક લેવા આવનાર અબ્રાહમનો કયો ગુણ શિક્ષકને સ્પર્શી ગયો? તો આપણે જોઈએ કયો ગુણ સારો હતો એનામાં, જિજ્ઞાસા, વધુ જાણવાની વૃત્તિ, એને આપણે જિજ્ઞાસા કહીશું। 10 નંબરમાં, શિક્ષક અબ્રાહમને ખુશીથી પુસ્તક શા માટે આપે છે? લિંકન વાંચન માટે જિજ્ઞાસુ વિદ્યાર્થી છે અને શિક્ષકને આવા વિદ્યાર્થી પ્રિય હોય છે, માટે શિક્ષક અબ્રાહમને ખુશીથી પુસ્તક આપે છે। તો આપણે પણ જિજ્ઞાસુ બનીશું ને, વિદ્યાર્થી શિક્ષકને પ્રિય બનવા માટે શું કરશે? વધુ હોશિયાર બનશે, વધુ જિજ્ઞાસુ બને તો શિક્ષકને સારા લાગે। પ્રશ્ન 11, ખૂબ પ્રગતિ કર બેટા, ખૂબ પ્રગતિ કરે વાક્ય કોણ બોલે છે? તો એ વાક્ય બોલે છે શિક્ષક બોલે છે ને અબ્રાહમ લિંકનને કહે છે। પ્રશ્ન 12, ભૂલની સજા કદમાં દ્રશ્ય 2માં કઈ જગ્યાનું વર્ણન છે? તો ફૂલની સજા કદમાં દ્રશ્ય 2
એટલે બેમાં અબ્રાહમનું ગરીબ સિદ્ધિનું ઘર દર્શાવવામાં આવ્યું છે. તેરમો પ્રશ્ન, પુસ્તક સાથી પલળી ગયું. આપણે આગળ પ્રશ્ન જોઈ ગયા છીએ. પુસ્તક વાંચતા વાંચતા લિંકનને શું થયું? ઊંઘ આવી ગઈ. તેથી પુસ્તક સાથી પરથી બારી પાસે પડી ગયું હતું અને રાત્રે સારો એવો વરસાદ થયો. બારીમાંથી વરસાદની વાસળથી પુસ્તક પલળી ગયું. 14 નંબર, પુસ્તક ખરાબ થઈ જવાથી અબ્રાહમ લિંકન શું વિચારે છે? પુસ્તક પલળી જવાથી લિંકન વિચારે છે કે હવે સાહેબને શું જવાબ આપવો? મારી પાસે તો એટલા પૈસા પણ નથી નવું પુસ્તક ખરીદીને સાહેબને આપી શકું. ચાલો આગળ જોઈએ. સાહેબને પાછું આપી શકું, શું કરું? જૂઠું બોલું, સાહેબને જઈને ખોટું કહું કે પુસ્તક ચોરી ગયું કોઈ, અથવા તો એમ કહું કે રસ્તામાં પડી ગયું? ના ના, અસત્ય તો ન જ બોલાય. આવા અનેક વિચારોનું લિંકન મનોમંથન કરે છે. પ્રશ્ન 15, ભૂલની સજા કદમાં દ્રશ્ય 3માં કઈ જગ્યાનું વર્ણન છે? તો કદમાં દ્રશ્ય 3માં ફરી પાછું ટીચર્સ રૂમમાં વર્ણન છે. જે ટીચર્સ રૂમ હતું એના દ્રશ્યનું વર્ણન કરવામાં આવ્યું છે. પ્રશ્ન 16, તે હજી સુધી તું વાંચી શક્યો નથી, આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે? આ વાક્ય શિક્ષક બોલે છે અને અબ્રાહમ લિંકનને કહે છે. ચાલો પ્રશ્ન 17 જોઈએ. અબ્રાહમ લિંકન સાહેબ પાસે જઈને શી વાત કરે છે? લિંકન સાહેબને કહે છે, સર મારાથી એક કફલટ એટલે ભૂલ થઈ છે, એનું મને દુઃખ છે, પણ રાત્રે તમે આપેલું પુસ્તક વાંચતા વાંચતા મને ઊંઘ આવી ગઈ અને ગઈકાલે ખૂબ વરસાદ પડ્યો હતો. બારી વાટે ઘરમાં પાણી ભરાયું અને આ પુસ્તક પલળી ગયું. વાંચવાના કામનું રહ્યું નથી. હું ગુનેગાર છું સાહેબ, ગુનેગાર છું. પ્રશ્ન 18, પુસ્તક પલળી ગયાની વાતના જવાબમાં લિંકન શિક્ષકને શું કહે છે જોઈએ. પુસ્તક પલળી ગયાની વાતમાં જવાબમાં લિંકન શિક્ષકને કહે છે, મારું પુસ્તક તારી બેદરકારીથી બગડ્યું છે, પણ તું સાચું બોલ્યો, એ ભૂલનો એકરાર કર્યો, એટલે હું તને માફ કરી દઉં છું. શિક્ષક કહે છે કે મારું પુસ્તક તારી બેદરકારીથી બગડ્યું છે, પણ તું સાચું બોલ્યો એટલે હું તને માફ કરી દઉં છું. જો સાચું બોલવાથી શિક્ષક વટતા નથી. પ્રશ્ન 19, નવી ખરીદીને તું મને પાછી આપી શકે તેમ નથી એમ કહ્યું છે ને તારે, આ વાક્ય કોણ બોલે અને કોને કહે? તો આ શિક્ષક બોલે છે અને લિંકનને કહે છે. પ્રશ્ન 20, ભૂલને માફ કરી દેનાર શિક્ષકમાં લિંકન શાના દર્શન કરે છે? તો ઉદારતાના. સમા ઉદારતાના દર્શન થાય છે. પ્રશ્ન 21, સાહેબ બે લિંકનને માફ કરી દીધો, સત્તા તેને સાહેબને શું કહ્યું? સાહેબે લિંકનને માફ કરી દીધો, સત્તા તેને સાહેબને કહ્યું, આપે મને માફ કર્યો, પણ હું મારી જાતને માફ કરી શકું તેમ નથી. પુસ્તકની રકમ મારાથી નહીં ચૂકવી શકાય, પણ આપણને ત્યાં થોડા દિવસ કામે રાખી લો. મારી પાસે પુસ્તક ખરીદીને આપી શકે એટલા પૈસા તો નથી, પણ મને થોડા સમય કામે રાખી લો. પ્રશ્ન 22, થોડા દિવસ કામ કરવાનો મોકો આપવાનું લિંકન શિક્ષકને શા માટે કહે છે? તો મનની શાંતિ માટે. પ્રશ્ન 23, શિક્ષક લિંકનને કયું કામ સોંપે છે? શિક્ષક લિંકનને રોજ સવારે પોતાના ઘરે આવીને બાગકામ કરવાનું અને છોડવાને પાણી પીવડાવવાનું કામ સોંપે છે. પ્રશ્ન 21, અંતે શિક્ષક લિંકનને હોપ આવતી જુએ છે, સાચું કે ખોટું? સાચું. તો કરીશું, સાચું કરીશું. પ્રશ્ન 25,
કૌંસમાં આપેલા શબ્દનું યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. આ પણ આપણે જોઈ ગયા છીએ. એક, મને એકાએક સાંભળ્યું છે, તો સાંભળ્યું એટલે સાંભળ્યું ને સાંભળ્યું આવશે. પ્રશ્ન બે, નિર્મલ પોતાનું બધું જ કામ ફટાફટ પતાવી દે છે. ત્રણ નંબર, આ ચોપડી તો પલળીને તંદન ખરાબ થઈ ગઈ છે. પ્રશ્ન ચાર, ઉતાવળ નથી નિરાંતે વાંચીને પાછી આપજી, કૌંસમાંથી નિરાંતે આવશે. પાંચ નંબર, બોલ કેમ ચાલે છે તારો અભ્યાસ, તો તારો આવશે. અહીંયા આપણે પાઠ આઈડિયલ બુકની અંદર 1 જોયો, એમાં ભૂલની સજા, એમાં આપણે આઈડિયલ બુકની અંદર આપણા હોમવર્ક તરીકે લખીશું. ઓકે, બાય બાય.